કડી જીઆઈડીસીમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ગોડાઉનનો સંપૂર્ણ માલ બળીને ખાક થયો છે. આગ લાગવાનું મુખ્ય કારણ હજુ પણ અકબંધ છે તો ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે. કડીની આ ઘટના જીઆઈડીસીના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગમાં તમામ માલ સામાન બળીને ખાક થઈ ગયો છે. ચાર ફાયર ફાઈટર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. કડીમાં ભંગારના ભીષણ ગોડાઉન ભીષણ આગ લાગી છે, જેના કારણે આ ઘટના બની છે. જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. ચાર ફાયર ફાઈટર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. આગને કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. કડીમાં આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મોટા પ્રમાણમાં માલ સામાન બળીને ખાક થઈ ગયો છે. ટ્રક પણ બળી ગયો છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. સંવાદદાતા કમલેશ ફોન લાઈન પર જોડાયા છે. કમલેશ, કડીમાં આગ લાગવાની ઘટના બની છે, શું કારણ, કેટલું નુકસાન? ચોક્કસ, આપને જણાવું કે કડી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે અને આગ લાગવાનું કારણ હજુ પણ બહાર નથી આવી શક્યું. પરંતુ પ્રાથમિક તપાસમાં આ જે ગોડાઉનમાં આગ લાગી છે તે ગોડાઉન ભંગારનું ગોડાઉન હોવાનું અને કોઈએ કચરો સળગાવીને રાખ્યા બાદ આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આગને કારણે જે ગોડાઉનમાં જે કચરો રાખવામાં આવ્યો હતો, ભંગાર રાખવામાં આવ્યો હતો, ભંગાર બળીને ભસ્મીભૂત થઈ ગયું છે. સાથે સાથે આગ જે ગોડાઉનના ભંગારમાં એક આઈશર ટ્રક પડેલી હતી, ટ્રક પણ આગની દ્વારા ફાટી ગઈ છે અને જે સામાન હતો સરસામાન તમામ બળીને ભસ્મીભૂત થઈ ગયો છે. કડી નગરપાલિકાના ચાર ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે અને ત્રણ કલાકની જહેમત બાદ હાલ આગને કાબુમાં લઈ લેવાય છે. અલબત્ત આ આગને કાબુમાં લેવાય ત્યાં સુધીમાં જે પણ સામાન હતો તે સામાન બળીને ખાક થઈ ગયો છે. જી બિલકુલ કમલેશ, આભાર માહિતી બદલ.